अस्सलाम वालेकुम। धोरण 12 विषय मनोविज्ञान, चैप्टर पहलू संवेदन ध्यान अने प्रत्यक्षीकरण। अत्यार सुधी आपणे आ चैप्टर में संवेदन अने ध्यान बंने विषयनी विगतवार समझ मेळवी लीधी छे। हवे अहीं आ चैप्टरनो त्रीजो पार्ट एटले के प्रत्यक्षीकरण, तेना विषे तेमां जेटला पण क्वेश्चन आवे छे ते एक पछी एक आपणे समजीशुं। प्रत्यक्षीकरण छे तेने अंग्रेजीमां परसेप्शन तरीके पण ओळखवामां आवे छे। हवे अहीं प्रत्यक्षीकरणनो अर्थ अने व्याख्या आपणे सौप्रथम जोईए तो आपणी आसपासना जगत प्रत्ये सभान थवानी प्रक्रिया एटले के प्रत्यक्षीकरण। आपणे आपणी आसपासना वातावरणमां, आपणी आसपासना पर्यावरणमां नजर नाखीए तो अनेक ઉદ્દીપકોની આપણા મગજ ઉપર અનેક ઉદ્દીપકોની અસર થતી હોય છે। જેમ કે કોઈક જગ્યાએ બાળકો રમત રમી રહ્યા હોય છે, એ જ રીતે લોકોની આવન જાવન ચાલુ હોય છે, લોકોના અવાજ આવતા હોય છે, એકબીજા સાથે વાતો કરી રહ્યા હોય છે લોકો, એ જ રીતે વાહનોના અવાજ આવી રહ્યા હોય છે, પક્ષીઓના અવાજ આવી રહ્યા હોય છે, કોઈક જગ્યાએથી સંગીત સંભળાઈ રહ્યું હોય છે, એ જ રીતે કોઈક જગ્યાએથી કોઈક રસોઈ બનતી હોય તો સરસ એની સ્મેલ આવી રહી હોય છે। મતલબ કે જુદા જુદા પ્રકારના, મતલબ આપણી આસપાસનું વાતાવરણ છે તે અનેક પ્રકારના ઉદ્દીપકો આપણી ઉપર અસર કરતા હોય છે। તો આ જે બધા ઉદ્દીપકો છે તો તેના પ્રત્યે સભાન થવાની જે પ્રક્રિયા છે, તેનાથી માહિતગાર થવાની જે પ્રક્રિયા છે તેને પ્રત્યક્ષીકરણ તરીકે ઓળખવામાં આવે છે। દાખલા તરીકે તમે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હોય અને તમારા પગમાં કાંટો વાગે તો અહીં આ કાંટો વાગવો તેનો ખ્યાલ તમને થાય છે, તરત જ તમારા મગજને ખબર પડી જાય છે કે મને કાંટો વાગ્યો છે। તો આ જે છે સભાન થવાની પ્રક્રિયા તેને જ પ્રત્યક્ષીકરણ તરીકે ઓળખવામાં આવે છે। જુદા જુદા સંવેદનોનું સંકલન કરી અર્થ તાળવવો એટલે કે પ્રત્યક્ષીકરણ। જુદા જુદા પ્રકારના સંવેદનોનો આપણે અનુભવ કરીએ છીએ, જેમ કે સ્પર્શ સંવેદન છે, ગંધ સંવેદન છે, દ્રષ્ટિ સંવેદન છે, શ્રવણ સંવેદન છે, સ્વાદ સંવેદન છે, આ બધા સંવેદનો છે। એટલે કે પાંચ જે જ્ઞાનેન્દ્રિયો છે તેના દ્વારા જે આપણને સંવેદનોનો અનુભવ થાય છે, સુગંધનો અનુભવ થાય, સાંભળવાનો, જોવાનો, મતલબ કે આ બધા જે અનુભવો થાય છે, જે બધા સંવેદનો થાય છે તેનું સંકલન કરવાનું, એટલે કે તેને ભેગા કરી, તેને એકત્રિત કરી અને અર્થ તાળવવો એટલે કે પ્રત્યક્ષીકરણ। દાખલા તરીકે અગાઉ આપણે જે એક્ઝામ્પલ જોયું તેની જ વાત કરીએ તો તમે રસ્તા પરથી પસાર થઈ રહ્યા છો, હવે તમારા પગમાં કાંટો વાગે છે, તો હવે આ જે કાંટો વાગવો એ તરત જ તમારું જે સ્પર્શ સંવેદન છે તેનો અનુભવ થશે। તમે કાંટાને જોશો એટલે કે દ્રષ્ટિ સંવેદન થયું અને મગજને તેની ખબર પડશે કે મને પગમાં કાંટો વાગ્યો છે। એટલે કે અહીં જુદા જુદા પ્રકારના સંવેદનો છે તેને સંકલન કરી એટલે કે તેને એકત્રિત કરી તેનો અર્થ તાળવવો એટલે કે તેના પ્રત્યે સભાન થવું તેને પ્રત્યક્ષીકરણ તરીકે ઓળખવામાં આવે છે। સંવેદન કરતાં પ્રત્યક્ષીકરણ એક જટિલ પ્રક્રિયા છે। અહીં આ એક શોર્ટ ક્વેશ્ચન છે, ઓપ્શન આપેલો હોય કે નીચેનામાંથી કઈ પ્રક્રિયા જટિલ છે, સંવેદન, ધ્યાન, પ્રત્યક્ષીકરણ, જે ઓપ્શન આપેલા હોય તેમાં, તો સાચો જવાબ આવશે કે પ્રત્યક્ષીકરણ। સંવેદન એક સીધી સાદી પ્રક્રિયા છે, એટલી બધી જટિલ નથી, પરંતુ પ્રત્યક્ષીકરણ એ જટિલ પ્રક્રિયા છે કારણ કે સંવેદનમાં આપણે માત્ર ઉદ્દીપકનો અનુભવ કરીએ છીએ, જ્યારે પ્રત્યક્ષીકરણમાં આપણે તે ઉદ્દીપકનું અર્થઘટન કરીએ છીએ, તેનો અર્થ તાળવીએ છીએ, એટલા માટે પ્રત્યક્ષીકરણ એ એક જટિલ પ્રક્રિયા છે। સંવેદનોનો સંબંધ ઉદ્દીપકો સાથે છે, આ સંવેદનો જ્ઞાનેન્દ્રિયો દ્વારા મગજ સુધી પહોંચતા મગજ દ્વારા તેનું અર્થઘટન થાય છે। સંવેદન જે છે તેનો સંબંધ ઉદ્દીપકની સાથે છે। દાખલા તરીકે કોઈક જગ્યાએ રસોઈ બની રહી છે તો તેની સુગંધ આવી, એ જ રીતે કોઈક જગ્યાએ સંગીત વાગી રહ્યું છે તો તેનો તમે અવાજ સાંભળ્યો, કોઈક જગ્યાએ અકસ્માત થયો છે તો તે તમે તમારી આંખોથી જોયું, તમારા હાથ ઉપર ગરમ પાણી પડે છે તો તમને તેનો અનુભવ તમારી જે ત્વચા છે તેના મારફતે થયો। તો આ જે બધા સંવેદનો છે તો તેનો સંબંધ ઉદ્દીપકની સાથે છે।
અને આ જે સંવેદનો છે તો તે આપણી જ્ઞાનેન્દ્રિયો મારફતે એટલે કે આંખ નાક કાન જીભ અને ત્વચા તેના મારફતે તે મગજ સુધી પહોંચે છે અને મગજ દ્વારા તેનું અર્થઘટન થાય છે તેને પ્રત્યક્ષીકરણ તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે પ્રત્યક્ષીકરણની વ્યાખ્યાઓ જોઈએ। તેમાં જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ પોતાની રીતે પ્રત્યક્ષીકરણને પરિભાષિત કરવાનો પ્રયત્ન કર્યો છે। તેમાં સૌ પ્રથમ જોઈએ એચઈ ગેરેટે આપેલી પ્રત્યક્ષીકરણની વ્યાખ્યા કે પ્રત્યક્ષીકરણ એટલે જેના દ્વારા આપણે પદાર્થને તેના યથોચિત સ્વરૂપમાં ઓળખીએ છીએ તેને પ્રત્યક્ષીકરણ કહેવામાં આવે છે। એટલે કે આપણી સમક્ષ રહેલો કોઈ પદાર્થ છે તેને તેના યથોચિત સ્વરૂપમાં એટલે કે તેના મૂળ સ્વરૂપમાં એ જે છે તેના તેજ સ્વરૂપમાં આપણે ઓળખવાનો જે પ્રયત્ન કરીએ તેને પ્રત્યક્ષીકરણ તરીકે ઓળખવામાં આવે છે। દાખલા તરીકે તમે તમારા મિત્રોનું એક મતલબ કે તમારું જે ફ્રેન્ડ સર્કલ હોય છે જો તેનો તમે સમૂહ ફોટો જોઈ રહ્યા હોય તો તેમાં દાખલા તરીકે તમારો ફોટો એમાં છે તો તમે આ મારા આંખ આ મારી આંખ છે મારા કાન છે આ મારું નાક છે આ મારા પગ છે એ રીતે તમે તમારા ફોટાને જોતા નથી પરંતુ એક યથોચિત સ્વરૂપમાં એટલે કે એક મૂળ સ્વરૂપમાં એટલે કે આ હું જ છું અથવા તો આ મારી આ નામની ફ્રેન્ડ જ છે તો આ તેના મૂળ સ્વરૂપમાં જે જોઈએ છીએ તેને જ પ્રત્યક્ષીકરણ તરીકે ઓળખવામાં આવે છે। દાખલા તરીકે તમારી સમક્ષ જડ છે વૃક્ષ તો વૃક્ષમાં આ વૃક્ષના પાંદ છે આ એની ડાળખી છે આ એનું મૂળ છે આ એનું થડ છે આ એના ઉપરનું ફળ લાગેલું છે એ રીતે જોતા નથી પરંતુ પેલું વૃક્ષ છે પેલું આસોપાલવનું વૃક્ષ છે પેલું લીમડાનું વૃક્ષ છે એ રીતે તમે તેને જુઓ છો તો તે પ્રત્યક્ષીકરણ જ છે। હવે બીજી વ્યાખ્યા જે હિલગાર્ડ અને એટકિન્સન એન્ડ એટકિન્સને આપેલી છે કે પ્રત્યક્ષીકરણ એવી પ્રક્રિયા છે જે દ્વારા આપણે આપણા પર્યાવરણમાંના ઉદ્દીપકોની તળેહનું સંગઠન અને અર્થઘટન કરીએ છીએ। એટલે કે પ્રત્યક્ષીકરણ શું છે તો પ્રત્યક્ષીકરણ એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા આપણે આપણું જે પર્યાવરણ છે આપણે આસપાસનું જે વાતાવરણ છે તેમાં જે બધા ઉદ્દીપકો રહેલા છે જુદા જુદા પ્રકારના ઉદ્દીપકો રહેલા છે તો એ ઉદ્દીપકોનું એક સંગઠન કરીએ છીએ એટલે કે ઉદ્દીપકોને ભેગા કરીએ છીએ અને ત્યારબાદ તેનું અર્થઘટન કરીએ છીએ। દાખલા તરીકે અત્યારે આનાથી આગલી વ્યાખ્યામાં જે એક્ઝામ્પલ જોયું એ જ એક્ઝામ્પલ અહીં પણ આવશે કે અહીં જડ આપણે જોયું વૃક્ષ જોયું કે પેલું લીમડાનું જડ છે એ જોયું આપણે તો આપણે એ જે ઉદ્દીપકો છે તેની તળેહનું સંગઠન કરીએ છીએ એટલે કે વૃક્ષના પાંદડા વૃક્ષની ડાળી વૃક્ષનું થડ વૃક્ષનું મૂળ આ બધું આ બધા અલગ અલગ ઉદ્દીપકો છે તેને આપણે ભેગા કરીએ અને ત્યાર પછી આપણે તેનું અર્થઘટન કરીએ કે તે લીમડાનું જડ છે। તો આ થઈ હિલગાર્ડ અને એટકિન્સને આપેલી વ્યાખ્યા। ત્યારબાદ ત્રીજી વ્યાખ્યા જે કોલિન્સ અને દ્રેવળે આપેલી છે કે સંવેદન દ્વારા જ્ઞાનેન્દ્રિયો પર અસર કરતા કોઈપણ પદાર્થ કે પરિસ્થિતિનું તત્કાલીન જ્ઞાન એટલે કે પ્રત્યક્ષીકરણ। એટલે કે આપણી જે જ્ઞાનેન્દ્રિયો પર જે બધા સંવેદનો અસર કરે છે સ્પર્શ સંવેદન ગંધ સંવેદન શ્રવણ સંવેદન દ્રષ્ટિ સંવેદન સ્વાદ સંવેદન આ બધા સંવેદનો એ આપણી જ્ઞાનેન્દ્રિયો પર અસર કરતા હોય છે અને તે પરિસ્થિતિનું અથવા તો તે પદાર્થનું આપણને તાત્કાલિક જ્ઞાન થાય છે તેને આપણે પ્રત્યક્ષીકરણ કહે છે। દાખલા તરીકે તમારા હાથ પર ગરમ પાણી પડ્યું તો અહીં તરત જ આપણી જે ત્વચા છે આપણું જે સ્પર્શ સંવેદન છે એટલે કે આપણી ચામડી તો તરત જ તેને ખબર પડે છે અને આપણે બીજા વ્યક્તિને કહીએ છીએ કે મારા પર ગરમ પાણી પડ્યું એટલે કે મને ગરમ આપણને જે ગરમ લાગે છે તેનો તરત અનુભવ થાય છે। એ જ રીતે તમને કાંટો વાગે છે એટલે તરત જ આપણી ચામડીને ખબર પડે છે કે મને પગમાં કંઈક વાગ્યું અને તરત જ આપણે પગ હટાવી લઈએ છીએ તો મતલબ કે પરિસ્થિતિનું તત્કાલીન જ્ઞાન થવું તેને જ પ્રત્યક્ષીકરણ કહેવાય। હવે આ બધી જે વ્યાખ્યાઓ જોઈ ટોટલ આપણે 3 વ્યાખ્યાઓ જોઈ વ્યાખ્યા પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે તો તે વ્યાખ્યાઓનું વિશ્લેષણ કરીએ તો પ્રત્યક્ષીકરણ એ સંવેદનોનું અર્થપૂર્ણ અનુભવમાં સંગઠન છે એટલે કે જે 5 પ્રકારના જે સંવેદનો છે તેનો આપણે અર્થ તારવીએ તો તે જ પ્રત્યક્ષીકરણ છે।
ત્યારબાદ પ્રત્યક્ષીકરણ એ જટિલ માનસિક પ્રક્રિયા છે, એટલે કે તે સંવેદન જેટલી સરળ નથી, પરંતુ પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા એ જટિલ માનસિક પ્રક્રિયા છે. કારણ કે અહીં આપણે જે તે બાબત છે તેને આપણે અર્થ ટાળવવાનો પ્રયત્ન કરીએ છીએ, એટલે કે ઉદ્દીપકોનું અર્થઘટન કરવાનો પ્રયત્ન કરીએ છીએ, એટલા માટે પ્રત્યક્ષીકરણ એ જટિલ માનસિક પ્રક્રિયા છે. પ્રત્યક્ષીકરણ વડે જુદી જુદી જ્ઞાનેન્દ્રિયો દ્વારા વિશ્વના પદાર્થોનો વાસ્તવિક પરિચય થાય છે અને જે પરિચય વિશિષ્ટ છાપ ઉપસાવે છે. આપણે પ્રત્યક્ષીકરણ કરી શકીએ છીએ એને જ એને લીધે જ આપણને વિશ્વના જે પદાર્થો છે, જે ઉદ્દીપકો છે, તેનો આપણે વાસ્તવિક સ્વરૂપમાં આપણને તેનો અનુભવ થાય છે અને વાસ્તવિક સ્વરૂપમાં આપણે તેને ઓળખીએ છીએ. હવે પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા. અગાઉ આપણે અર્થ અને વ્યાખ્યા જોઈ, હવે જે પ્રત્યક્ષીકરણની જે પ્રક્રિયા છે, એટલે કે પ્રત્યક્ષીકરણ કઈ રીતે શક્ય બને છે તે જોઈએ. તો જ્ઞાનેન્દ્રિયો દ્વારા ઉદ્દીપકનો અનુભવ થાય છે તે સંવેદન છે, અને તેનું જે અર્થઘટન આપણે કરીએ છીએ તે પ્રત્યક્ષીકરણ છે. દાખલા તરીકે કોઈક જગ્યાએથી રસોઈની સુગંધ આવી રહી છે, તો સુગંધ આવી એ સંવેદન છે, અને તેનું અર્થઘટન કરવું એટલે કે આ ફલાણી વસ્તુ બની રહી છે, આ કોઈક જગ્યાએ બિરયાની બની રહી છે એની જ સુગંધ આવી રહી છે, આ તમે અર્થઘટન કરેલું કહેવાય, તો તે પ્રત્યક્ષીકરણ છે. એટલે કે સુગંધ આવી એ સંવેદન, અને કઈ વસ્તુની સુગંધ આવે છે તો તે પ્રત્યક્ષીકરણ. આ પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા વિગતે સમજીએ તો વ્યક્તિનું ધ્યાન પદાર્થ, વસ્તુ કે વ્યક્તિ પર જાય કે તડત જે તે જ્ઞાનેન્દ્રિય એ સંદેશો કરોડરજ્જુ વડે મગજ સુધી પહોંચાડે છે. એટલે કે વ્યક્તિનું કોઈ પણ પદાર્થ હોય, વસ્તુ હોય, તો વ્યક્તિનું ધ્યાન તેના પર જાય અને તરત જ આપણી જે જ્ઞાનેન્દ્રિયો છે, જે પાંચ જ્ઞાનેન્દ્રિયો છે, જે પાંચ ઇન્દ્રિયો છે, તો તેનો સંદેશો તરત જ કરોડરજ્જુ વડે મગજને આપે છે. દાખલા તરીકે રસ્તા પરથી ચાલતા પગમાં કાંટો વાગ્યો, તો કાંટો વાગવો એ સંવેદન છે, અને તેનો ખ્યાલ તરત જ આપણી જે જ્ઞાનેન્દ્રિયો છે તે કરોડરજ્જુને આપશે, અને કરોડરજ્જુ તેનો સંદેશો મગજ સુધી પહોંચાડશે, અને તરત જ આપણે પગ હટાવી લઈશું ત્યાંથી. આંખ, નાક, કાન જેવી જ્ઞાનેન્દ્રિયોથી થતી સંવેદનોની ઉત્તેજના મગજમાં પહોંચે છે. મગજ અને તેના કેન્દ્રો આ સંવેદનાઓ પર પ્રક્રિયા કરે છે અને ઉદ્દીપકોની સમજ કેળવાય છે. સંવેદન અને પ્રત્યક્ષીકરણ એ બંને અલગ મનોવ્યાપાર છે, પણ શારીરિક પ્રક્રિયામાં અને વાસ્તવિક અનુભવમાં બંને સળંગ મનોવ્યાપાર છે. એટલે કે સંવેદન અને પ્રત્યક્ષીકરણ, આમ આપણે જોઈએ તો બંને અલગ અલગ પ્રકારના માનસિક વ્યાપારો છે, પરંતુ બીજી રીતે આપણે કહીએ તો શારીરિક પ્રક્રિયામાં અને વાસ્તવિક અનુભવમાં બંને એકબીજાના સળંગ મનોવ્યાપાર છે. કારણ કે વ્યક્તિના મગજને ખબર પડે છે તે પહેલાં તેનું જે શરીર છે, દાખલા તરીકે તેનું નાક છે, આંખ છે, ત્વચા છે, એની જીભ છે, એના કાન છે, તરત જ તેને પણ ખબર પડી જાય છે. આમ પ્રત્યક્ષીકરણની પ્રક્રિયામાં સંવેદન, મગજમાં થતી પ્રક્રિયા અને તેના અર્થઘટનની ઉપજતી સમજનો સમાવેશ થાય છે, અને તે એક સળંગ પ્રક્રિયા સ્વરૂપે અનુભવી શકાય છે. તો અહીં આ થયો પ્રત્યક્ષીકરણનો અર્થ, વ્યાખ્યા અને પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આ ચેપ્ટરનો ઇમ્પોર્ટન્ટ સવાલ કે પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો તેના વિશે વિગતવાર અભ્યાસ કરીશું.